अखिल विश्व गायत्री परिवार उपक्रमे गायत्री शक्तिपीठ भूज मध्य गुरु पूर्णिमा उत्सव की उजवणी करवामां आवी हती त्यारे पूज्य गुरुदेव श्री राम शर्मा आचार्य जी के जेमणे विचार क्रांति अभियान की जे मुहिम चलावी आज समग्र विश्व में करोड़ों की संख्या में गायत्री परिवार कार्यकर्ताओं की फौज खड़ी कर दीधी है। विचार क्रांति अभियान चलावामां आवी रह्युं छे त्यारे 18 पुराणों बाद पंडित युग ऋषि श्री राम शर्मा आचार्य जीए 19मो पुराण प्रज्ञा पुराण रच्यु अने एना माटे समग्र विश्व में विचारों ने आंदोलित पण कर्या तेनी शुरुआत पण थई चुकी छे। त्यारे भूज शक्तिपीठ द्वारा पण प्रज्ञा पुराणनुं वाचन दरेक परिवारजनोना घेर घेर करवानुं आयोजन करवामां आव्युं हतुं। त्यारे गायत्री मंदिर मध्ये गुरु सप्ताहनो हवन पूजन अर्चन आरती अने प्रसादनुं आयोजन करवामां आव्युं हतुं। परम पूज्य गुरुदेव श्री राम शर्मा आचार्य जीए के जेमनो जन्म एने पोताना दादा गुरु द्वारा કે જેમને પોતાના ત્રણ જન્મની ઝાંખી કરી અને આ ચોથો જન્મ એક માં લોકોના દેવત્વ ધરતી પર સ્વર્ગ અને મનુષ્યમાં દેવત્વનો ઉજય કેમ થાય એ માટે એણે તમામ પોતાની શક્તિ અને પોતાની સાધના દ્વારા તપ શક્તિ દ્વારા આજે ઘેર ઘેર વિશ્વની અંદર જે ગાયત્રી મંત્ર દ્વારા જે સ્વર્ગ લાવવાની વાત છે એ સ્વર્ગ માટે એ આખા પ્રયત્ન કરી રહ્યા છે। તો આવા ગુરુ સત્તાને નમન કે જેણે પોતાના જીવનમાં આચરણમાં એને જ કહી શકાય આચાર્ય એને જ કહી શકાય કે જેણે પોતાના આચરણમાં ઉતારીને બતાવ્યું હોય। તો એવા અમારા આ યુગદ્રષ્ટા પુરુષ શ્રી રામ શર્મા આચાર્યજી કે જેણે પોતાના જીવનની અંદર હંમેશા દાંપત્ય જીવનની અંદર પણ હંમેશા પોતાના જીવનની અંદર હંમેશા સફળતા પ્રાપ્ત કરી છે અને દરેક ક્ષેત્રની અંદર પરિજનોને હંમેશા વિશ્વાસ આપ્યો છે કે આપ મારું કાર્ય કરો અને હું પણ તમારી પાછળ છું, તમને કોઈ પણ જાતની મુસીબત ન આવે અને હું હંમેશા તમારી સાથે રહીશ। માત્ર ને માત્ર ધરતી પર જે સ્વર્ગ લાવવાની આપણી જે ઓછી ઈચ્છા છે એને તમે પરિપૂર્ણ કરવા માટે તમામ પરિજનો કામ કરો। ગુજરાતના અબડાસા વરસા સોસાયટીમાં આવેલા આંગણવાડીમાં અલુણા નિમિત્તે નાની નાની બાળકીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, સાથે જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજન પણ કરવામાં આવ્યું હતું। સાથે જે રીતે સતયુગથી આ પરંપરા ચાલી રહી છે